હેલો દયરાને, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. ને સાથે સાથે આજે છે આપણે મહાશિવરાત્રિ, તો બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. બધાને આજે હર હર મહાદેવ, શિવરાત્રિ છે એટલે. મિત્રો, આપણે વાગી ગયા છે સવારના 11, ને કામ ચાલુ છે. આપણે ગઈકાલે સુવેર વાઢી હતી, તે છે ને ઘરે લઈ જવાનું કામકાજ ચાલુ છે. હવે બસ એક બે ને ત્રણ આયરું બાકી રહી છે, ભાઈ હવે એટલી ઘરે પોગાડી દેવી. ને પછી છે ને આ ભાઠા રહે ને, આ ભાઠા એ ઉંબાળવાના છે. ઉલકા શાર તો મેં ઉંબાળ નાખ્યા હતા કાલે હાંજકના, ને હવે કેટલા બે શાર ને બે સો ને બે આઠ શાર રહ્યા છે બાકી. હવે આ પૂરું કરી પાથરા જોયા છે ને, પાથરા ઉકાઈ જાય એટલે ઢોરા ખાઈ જાય છે, એટલે એને ઘરે લઈ જવી છે. જો તલપે ખડકે અને હું ને બાપુ બે લઈ જાય છે ઘરે પાથરા. આપણે કાઢી બાંધી બાંધી આપણે કાલે કહેતા ને કે કાલે હવે વેહવાની છે, આજે ચાલુ કરી દીધી છે. હવે તો નીકળ્યા તો હાથ ભાડા થાય છે. ના ના, એટલા બધા નહીં થાય, ચાર પાંચ ભાડા માન થાય છે. કલ્પેશ કે રીંગણા કાઢી નાખવા, રીંગણા થાય અમુક છોડવા છે, શાક કરે એવું થાય, ત્યાં થયા રાખે આમાં શું હાલો બતાવું. એવો કેટલા બધા રીંગણા છે ત્યાં જોઈએ, કાંઈ સોઈટું છે, કાંઈ સોઈટું છે, એક ઉપર છે જો અહીંયા, એક આયા, એક આયા છે. કેવા મસ્ત મજાના, જો કુણા કુણા માખણ ભડથા કરે એવા રીંગણા, મસ્ત મજાના રીંગણા છે. કલ્પેશ કાઢી નાખ્યું, ત્રણ ચાર વર્ષ થી ના રોગ આવવા માંડ્યો, કા રોગ ક્યારે નતો આવતો, પેલા આવતો જ નતો. રીંગણા મસ્ત મજાના સોઈટા, જો મિત્ર ખાવા મળી જાય, નુખે નુખા બગડી ગયા. અને આપડે ઉભા શિયાળામાં આવ્યો તો એ જો તડકો પડવા ને, એટલે મસ્ત મજાની સિંગ ખાવા મળી ગઈ છે. હારા છોડવા છે ને એમાં તો નકરી સિંગ થઈ ગઈ જાય, લગભગ ચાર પાંચ દી માં સાકર એટલો ગુવાર થઈ ગઈ છે. જો એક વિડીયોમાં આપણે પાંચ છ દિવસ થઈ ગયા, કમેન્ટ આવી હતી વિડીયોમાં કે તમે આટલી બધી કુવેર વાવો તો આટલી બધી વછાળે ફૂલેવા જગ્યા રાખો છો, આવું ટૂંકા ગાળે હોવાય, વીસની ગાળે તુવેર હોય. તો તુવેર છે ને મિત્રો, વીસ આપણે પચાસ કે સાઠ કે સિત્તેર એંસી નેવની ગાળે વવાય, કેમ કે તુવેરનું ઝાડ થાય બહુ મોટું એટલે ને એને પાયરવી જવી પડે ને છેટી છેટી વાવી પડે. અમે તો જૂન મહિનામાં વાવેતર કરીએ, ઝાડ બહુ મોટા થાય ને એટલે જો અમે તુવેર વાવી નેવ ની જાળીએ ને વચ્ચે પછી બેસા વાવી દઈએ આપણે શાકભાજી અથવા તો બીજો કોઈ પણ પાક. આપણે અહીંયા ગુવાર હતો ને ઓલી બાજુ આપણે વચમાં જાય રહી ને મકાઈ, ને ઓલી બાજુ તલ હતા, તલ તો કાંઈ થયા નતા, પોપકોર્નની મકાઈ, ને આ બાજુ આપણે ગુવાર ને એવું હતું. અમે મિશ્ર પાક કહીએ એટલે વાંધો ન આવે, વચમાં ગુવાર હતો ચોમાસામાં એટલે ગુવાર ઉકલે તો તુવેર મોટી થઈ જાય, પછી વચમાં બીજું કાંઈ ન થાય. આપડે પેલા નાખ્યા હતા લીમડા પાસે, આપડે નાખી દીધા છે.
હવે છે ને ઉંબાળવાની બાકી રહી અને ભેગી કરવાની. આ બાજુ બા ભેગી કરવા એક મંદિર ગયા છે. કોક મૂળિયું સોટ્યું જેવું હોય, લાંબુ મૂળિયું હોય ને સોટ્યું હોય, આમાં સોટ્યું છે. કેટલા બબે અઢી અઢી ફૂટ ના મૂળિયા લાંબા છે. હાલો મિત્રો, જો આપણે હા ને સા પાણી આવી ગયા હતા, સા પાણી પી લીધા ખાબા, અને પૂરો ને બાપુભાઈ ટાઈગર રમે. જો અહીંયા શીબિયા કરીને તુર ઉંબાળવાનું કામકાજ હાલે. જો હવે ઓલો કહેવાય શીપીઓ, આને ન જોયો હોય તો જોઈ લો. જો આને કહેવાય શીપીઓ. હજી એક થળિયું રહી ગયું. ઓલી બાજુ ભેગું કરવાનું હાલે. જો થળિયા ફૂકાઈ જાય એટલે રસોઈ બનાવવામાં કામ લાગી જાય, રાંધવામાં કાની. થળિયા જેવી આવી રીતના ઉંબાળવાની હોય સીપીએ. આપડી જમીન જો મિત્રો હાવ પોસી, જો આ ઢેફા નીકળ્યા ને હાવ પોસે, આમ આમ કરીને આમ જો હાવ લાપસી જેવું થઈ જાય. જો આમાં હેઠે અણાયેલા હશે લીલું હે ને, એટલે કઠણ જરાય નહીં. જેવા બે બાજુમાં એક ઉંબળવા માંડો ને એક ભેગા કરવા માંડો, બાજુ નથી. ના હું રમે જ નથી કરતો, હું આપણા યુટ્યુબ ફેમિલી ને બતાવતો હતો. આપણે ઓર્ગેનિક ખેતી કરીએ ને એટલે જો હા પોસી જમીન થઈ જાય, ત્યાં ઢેફા ન નીકળે. આપણે હળ હાંકવી ને તો જો આ બધી ભૂકો થઈ જાય. તો જો અહીંયા જો આ રીંગણી વાળો સોળવો હમણે લઈ દેવી ઘરે, સોંપી દેવી. એક થળી ઊભું રાખ્યું, એ આખા ટીંગાઈ જવું પડે. જો મૂળિયા એટલા બધા જ તે થળીએ સીપીઓ લાગ્યો હોય ને તો હટ ઉમળાય. પૈસી હારી છે ને આ બાજુ ભેગું કરે. આ બાજુ જો બાપુ ભાઈ પૂરું ટાઈગર રમતી જીજો. આપડે ગાયું વાછડી નાખવા, ટમેટા ને છોડ ખાઈ જાય. હું કાશ તું હું ક્યાં પૂરું. કલ્પેશ જાય છે ગાંડી લઈને, ભાઈ પાથરા કરે, બા પાથરા કરે, બાપુ ઉમળે. હવે કેટલા રહ્યા, બે ને બે ચાર ને અડધું આવડવા, એટલે આપણું ગાજનું કામ થાય કમ્પ્લીટ. કાપુરા શું છે પૂરો માવો?
માવો છે માવો છે મીઠપુટી. હાલો ડાયરો ફાઈનલી આપણે હે ને કમ્પ્લીટ જો બધે કોઈના ખડી હતા કમ્પ્લીટ બધા ઉમળી નાખ્યા છે ને હવે છે ને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. હવે જઈ બપોર આપજો અમારે વંશિકા ને બધા જો સ્કૂલે આવી ગયા છે વાગી ગયા છે દોઢ થઈ ગયો છે. હવે બધાને હે ને પહેલાં ઘોરાને આપણે આ બધી ગાયુંને વાછડીને પાઈ દઈએ પાણી પછી કેટલી બપોરા રોટલા શાક બનાવી કઢી ખાવું નથી તારે તો. હાલો મિત્રો આપણે જો ઉમાપુરથી મારા મામા આવી ગયા કંકોત્રી લઈને. તો જુઓ મિત્રો કંકોત્રીમાં નામ લખે મામા બેઠા બેઠા ને લગ્ન છે મામા ઘરે આવે 12-13 તારીખે. તો જો મામા કંકોત્રી લઈને આવ્યા છે લખે કંકોત્રીમાં નામ જગ્યા બાપુ બાજુમાં બેઠા છે. માર ખાવા તાર્યા ટાઈગર ને કઈ હાંખ નથી થતું. ટાઈગર ને હાંખ નહી થતી. માર ખાવ તારે ત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે ને. જવલી બાજુ મામા આવ્યા છે કંકોત્રી લઈને લગ્ન છે ને. કંકોત્રી દેવા આવ્યા છે ને આ બાજુ ભાઈ જો બનાવશે ચા આપડે ચા આવી ગઈ છે મામા ને ચા પાઈ દીધી. તો ચા વધી ગઈ નઈ મામા. આપડે ચા પી લઈ ગરમ લાગી. બસ 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 મામા લઈને આવ્યા હતા વહી ગયા ઉતાવળ હતી મામા ને ચા પાણી પાઈ દીધા ને વહી ગયા ઘરે. ભાઈ બીજો સાફ કરે ક્યારે શોખાવાનું ઘરે જ કંકોત્રી આવી ગઈ. કેદી જવાનું તારીખે રજા નો મેળાવે તમારા બોલવા માંડે. હાલો બોલો. તારો ડ્રાઈવર કલ્પેશ તો બુલેટ કાંસ વાટવા હોય છે હું તારો લેવા જવા દઉં. શું તંગ હોય તી કેટલી બધી ભેગી થઈ ગઈ મામા નું સાડા 5 થઈ ગયા છે અને
સુવેરના ભાથા આપણે ઘરે લઈ જવાનું કામકાજ ચાલુ છે. મજા એક વાર વંશિકા લઈ જાય અને ભાઈ બીન કલ્પે હાલા. સોનું તું કેમ એકલી ખાલી ખાલી હાલી જાય? મોટો પાછો લઈને આવી હતી. આપણે જો થોડાક રહ્યા જાજા નથી, 15-20 આમ તો 15-20 પાથરા જેવું પડ્યું છે. સામેથી સામે લગી છે એટલા હા ને, હવે ફટાફટ હારી નાખીએ. પછી હે ને થોડાક આપણે પેલો એક સાહેબ ઉંબળવાનો સી ઉંબળી નાખીએ ને વિલાકણે ઊભો રાખીએ. આપણે વાટવાના બાકી છે ઘોરાને ખવારવા માટે, સાંજે વાટી લઈશું. એ પાથરા લઈ લીધા છે અને આ રીતના ઉષા કરી ને હાલી જવાનું. કોઈ બેન હાલી જા તરી બાજુ હે છનો એટલો બધા ના ઉપડે. ચાલો ભાઈ ના રીજે ડાયરો વાગે છે ખંભે કમ્પ્લીટ. જો અહીંયા ખડકી દીધી આપણે તુવેરના થળિયા એટલા હતા કમ્પ્લીટ બધા ખૂટી ગયા. એ તો હજી વાર છે ને, પેલા ઉંબળવાની ઢગલી કરી દીધી. ચાલો આજનું આ કામ થઈ ગયું આપણે કમ્પ્લીટ. થોડું જ બાકી છે એ હમણે બતાવી દેવી. ના પોણા સાત થઈ ગયા છે. આપણે એક સાતો એ કમ્પ્લીટ બધો ઉંબળીને ઘરે પોગાડી દીધો ને હવે ઉંબળી છે રીંગણીના સોડા. જાવા વાયરસ વાળા હોય ને ખરાબ થઈ ગયા હોય ને જાવ ઉંબળી છે સોડા ઢોળા નાખી દેવાના. નાનું નાનું રીંગણું ખાવા. વંશિકા તું ખાતો? વંશિકાને રોક થઈ જાય તો રીંગણું ખાય. ક્યાં એ ભલે સોટું ને એ ભરથું કાલ બનાવવાનું ભરથું એનું ફૂલડા વિના બે રમે ક્યાં લાડવા બનાવ્યા? ઈ તો પૂરિયા બનાવ્યા હતા. ચાલો હવે ડાયરો આપણે આ સાથે જ આજનો બ્લોક કરી દઈશું અહીંયા જ પૂરો. ક્યાં મરચી છે? મરચી કેવાય વંશિકા. ચાલો ડાયરો મળીશું કે આવતીકાલે નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ ને આવજો બધા. સવારનો થઈ ગયા આપણે વિડીયો પૂરો કરી દીધો તો વળી પાછો ચાલુ કર્યો. મેં જાત શિવરાત્રિ છે કીધું, ચકેરિયા બાઈપા છે અને ચકેરિયાનો ફેરો બનાવ્યો છે. ભાઈજી ખાવું હોય તો આવી જાઓ, ખાવું હોય તો આવી જાઓ. કા બાબા જાઈ કે ચકેરિયા માળો કરીને બાઈપેલા ચકેરિયા એ ઉલી બાઈ જો કલ્પે શેરો નાખે છે. રવાનું હોય એવો ફેરો બનાય બા થોડો કતે ખાવ ખાવ મીઠો મીઠો લાગશે. કેવો મસ્ત મજાનો ચહેરો છે. દૂધ ને એવું નાખ્યું કા? વંશિકા બેન ને ન ખાધો ચહેરો. ચાલો ડાયરો હવે આ વ્લોગ કરી દઈશ અહીંયા પૂરો.